नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने आजे जिला कलेक्टर कचेरी खाते आवेल धारासभा हॉल में एक महत्वनो कार्यक्रम योजायो हतो अने आ कार्यक्रमना अध्यक्ष स्थाने राज्यना गृह प्रधान प्रदीप सिंह जाडेजा उपस्थित रहा हता। तेमनी साथे राज्यना मंत्री योगेश भाई पटेल, मांजलपुरना धारासभ्य पण छे अने वडोदराना मेयर डॉक्टर जिगीसा सेठ पण खास उपस्थित रहा हता। अने वडोदराना तमाम जे महानगरपालिकाना होद्देदारो छे, सांसद छे, धारासभ्यो छे, ते पण खास उपस्थित रह्या हता। आ कार्यक्रम हतो महानगरपालिका अने नगरपालिकाओने चेक वितरण करवानो। आ कार्यक्रममां वडोदराने 91 करोड़ रुपियाना चेक वितरण पण करवामां आव्या छे। त्यारे बीजी तरफ जे नगरपालिकाओ छे तेमने पण 4 करोड़ उपरांतना चेक वितरण करवामां आव्या हता। आ घड़ी पर प्रदीप सिंह जाडेजाए चेक वितरणनी साथे साथे हालमां जे अमदावाद खाते जे हॉस्पिटल में आग लागी हती तेमनी पर पण तेमने प्रतिक्रिया आपी हती अने साथे साथे ऑगस्ट मासना तमाम जे पर्वो छे तेने रद्द करवानी वात पण तेमने करी हती। कोई पण उजवणी ऑगस्ट मासमां नहीं करी शकाय। ऑगस्ट मासमां खूब मोटा त्यौहारों आवी रहा छे, गणेश उत्सव आवी रह्यो छे, साथे साथे मोहर्रम जे ताजिया छे ते पर्व आवी रह्यो छे अने साथे सौराष्ट्रनी वात करिए तो तरणेतरनो मेळो आवे छे, घणी बधी पदयात्राओ पण आवे छे। आ तमाम जे आयोजनो छे तेने रद्द करवानी वात करी छे। कोई पण उजवणी राज्यमां ऑगस्ट मासमां नहीं थई शके। गणेशजीनी उजवणी जे गणेश उत्सव छे तेमां पण घरमां ज प्रतिमा मूकीने घरमां ज तेनुं विसर्जन करवानुं रहेशे। ए तमाम माहिती आजे प्रदीपसिंह जाडेजाए आपी छे। राज्यना गृहप्रधान प्रदीपसिंह जाडेजाए आजनो आजे कार्यक्रम छे चेक वितरण, तेनी पर तेमने शुं जणाव्युं छे पहेला ते सांभळीए अने त्यारबाद जे तेमने ऑगस्ट मासमां तमाम जे उत्सवो पर हाल प्रतिबंध लगाई दीधो छे तो तेनी पाछळनुं कारण अने તેઓ શું કહી રહ્યા છે, તેનાથી રાજ્યને શું લાભ થશે તે પણ તમે સાંભળો। માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીએ જે ગુજરાતના વિકાસને આગળ લઈ જવામાં યોગદાન આપ્યું છે એ બદલ હું આજના દિવસે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના માધ્યમથી જ્યારે ગુજરાતમાં 50% કરતાં વધારે લોકો નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર વસે છે તો આ નગરપાલિકા મહાનગરપાલિકા એ આપણું નગર, આપણું શહેર સુંદર શહેર બને, સુંદર નગર બને, ગંદકી મુક્ત નગર બને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાયાની નળ, ગટર, પાણી, વીજળી, સફાઈની પૂરતી સુવિધા મળે એના માટે રાજ્યની નગરપાલિકા મહાનગરપાલિકાઓને રૂપિયા 1000 કરોડ રૂપિયા આજે આપવામાં આવ્યા, જેમાં વડોદરા મહાનગરપાલિકાના વિકાસ માટે રૂપિયા 99.5 કરોડ રૂપિયા અને વડોદરા જિલ્લામાં આવેલી 4 નગરપાલિકાઓને 4.5 કરોડ ઉપરાંત વડોદરા ઝોનની અંદર જે નગરપાલિકાઓ આવેલી છે એ નગરપાલિકાઓને વડોદરા મહાનગરપાલિકા સહિત 128 કરોડ રૂપિયાની માતબર રકમ આ નાના નગરો અને મહાનગરોના વિકાસ માટે આપીને આજે જે 4 વર્ષનો એમનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં આ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉત્તમ વ્યવસ્થા ઊભી થાય તે માટેની આજે એક કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે। પાણી દ્વારા ગુજરાતના આવા સૌ શ્રદ્ધાળુ લોકોને અપીલ કરું છું કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીના આ સંક્રમણ કાળને અટકાવવા માટે આજ દિવસ સુધી આપણે જે પરિસ્થિતિ સુધી પહોંચ્યા છીએ એમાં વધારો ન થાય, એમાં ઘટાડો કરી શકીએ તે માટે કોઈ પણ પ્રકારના પગપાળા સંઘો કે સેવા કેમ્પો ન યોજે। આપણે જો ગણપતિ આપણા ઘરે લાવતા હોઈએ તો નાની મૂર્તિ લાવીએ અને એ મૂર્તિ તળાવ નદી સુધી ન પહોંચાડીને
પોતાના ઘરના આંગણે જ એ મૂર્તિનું વિસર્જન કરીએ અને કોઈ પણ પ્રકારની શોભાયાત્રા વિસર્જન સ્વરૂપે ન કાઢીએ એવી હું રાજ્ય સરકાર દ્વારા આપ સૌને અપીલ કરું છું અને સાથે સાથે કોરોનાના આ સંક્રમણના મહાકાળને અટકાવવા માટે ગુજરાતની પ્રજા તમામ ધર્મો તમામ સંપ્રદાયો તમામ માન્યતાવાળા લોકો આની અંદર મદદરૂપ થાય એવી અપીલ કરું છું।